ગુડ મોર્નિંગ છેલ્લા ઘણા દિવસથી બહુ જ બધા ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સ એમણે રિક્વેસ્ટ કરી કે મોર્નિંગ મંત્ર કન્ટિન્યુ કરો ઓકે સો ઇન ધ ફ્યુચર ડેફિનેટલી કંઈક તો એવું કરીશ કે જેનાથી તમારી સાથે કનેક્ટેડ રહી શકાય અને બીજી એક રિક્વેસ્ટ એવી હતી કે સવારનું દ્રશ્ય જે મેં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું મારા ઘરની બાલ્કનીમાંથી એ સુંદર દેખાતું હતું તો એવું કંઈક વધુ જો બતાવી શકાય તો તો આજનો મોર્નિંગ મંત્ર એ છે વહેલા ઉઠવાનો ફાયદો શું આ છે વહેલા ઉઠવાનો ફાયદો આ દ્રશ્ય જે તમને ઉર્જા ઉર્જાથી સભર કરે જે તમારા મનમાં આશાનો સંચાર કરે આ દ્રશ્ય એવું નથી કે માત્ર મારી પાસે જ છે આ દ્રશ્ય તમારી પાસે પણ છે જ જે લોકો સવારે વહેલા જાગે છે એમની પાસે મનમાં સ્ફૂર્તિ આશા અને વિશ્વાસ પોતે જે પણ કરવા માટે નિર્ધાર કર્યો હોય સંકલ્પ કર્યો હોય એ સંકલ્પ પૂરો કરવા માટેનો વિશ્વાસ એ વધુ દ્રઢીભૂત થાય છે તો આપણને બધાને સરખો જ સમય મળે છે ચોવીસ કલાક રોકડા ચોવીસ કલાક હવે એ ચોવીસ કલાકને આપણે કેવી રીતે ભરીએ છીએ એ ક્ષણો આપણે કેવી રીતે જીવીએ છીએ એ આપણા હાથમાં છે વધુ સોશિયલ મીડિયા પર સમય ન ગાળવાનું કારણ એ જ છે કે હું રોજ સવારે જાગીને પ્રયત્ન કરું છું કે બહારની દુનિયા શક્ય હોય એટલી મારા મનમાં ન પ્રવેશે સો દેટ આઈ કેન બી વિથ માય ઓન સેલ્ફ માય ઇનર વર્લ્ડ છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સમય મેં ગાળ્યો છે રોજ સવારે દુનિયા સાથે કનેક્ટ થવા માટે અને હવે જે સમય ગાળી રહ્યો છે એ જાત સાથે કનેક્ટ થવા માટેનો છે એટલે હું પણ તમને પણ એવી રિક્વેસ્ટ કરું કે મને એનાથી ખૂબ ફાયદો થયો છે શક્ય હોય એટલું ટાળીએ અર્લી ઇન ધ મોર્નિંગ દુનિયા સાથે કનેક્ટ થવાનું ઇટ્સ વેરી વ્યડ કે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં હું આ વાત શેર કરી રહ્યો છું પણ એટલા માટે જ હું સોશિયલ મીડિયા પોસ્ટ કે લાઈવ નહોતો કરતો કારણ કે મારે બહારની દુનિયાને મારા મનમાં નહોતી પ્રવેશવા દેવી તમને જાણીને આશ્ચર્ય થશે છેલ્લા અઢી મહિનાથી ના પાંચમી નવેમ્બરે મેં છેલ્લી વાર રેડિયો પર શો કર્યો ત્યારથી લઈને આજે હવે આ પહેલી ફેબ્રુઆરી છે મેં માત્ર કે ન્યૂઝ પેપર વાંચ્યું છે ન્યૂઝ ચેનલ્સ જોઈ નથી કોઈ ટીવી શો જોયો નથી વેબ સિરીઝ તો હું ક્યારેય જોતો નહોતો એટલે કોઈ કોન્ટેન્ટ મેં કન્ઝ્યુમ કર્યું નથી અને મેં મારી જાતને આ નવેમ્બરથી લઈને અત્યાર સુધીના સમયમાં પૂરો સમય આપ્યો કે હું બહારના કોઈ પણ વિચારોને મારા મનમાં ખાસ જગ્યા ના આપું એટલી માઇન્ડ સ્પેસ ના આપું જે અંદર ચાલ્યા કરે છે એટલું ઓછું છે અંદરનું વાગડવું વધારે મહત્વનું છે તો એવું એવું નથી કહેતો કે તમે પણ એવું કરો હું ખાલી એટલું કહી રહ્યો છું કે મને એવું કરવાથી ખૂબ ફાયદો થયો છે કદાચ શક્ય છે કે તમારા જીવનમાં વધારે સ્ટ્રેસ હોય તમે ડિસ્ટ્રેક્ટેડ રહેતા હો સવારથી ચીડિયાપણું તમને ઘેરી લેતું હોય તમને કોઈ ઘેરી ઉદાસી સતાવતી હોય તમને કંઈ કરવાનું મન ન થતું હોય અથવા તો જે કરો છો એમાં કંઈ સંતોષ ન થતો હોય આવા બધા જો કારણો હોય તો પોસિબલ છે કે દુનિયા સાથે થોડું ડિસ્કનેક્ટ કરવાથી ને જાત સાથે વધુ સમય ગાળવાથી કદાચ વધારે ક્લેરિટી આવે અને એ બહાર હળવો થઈ શકે અને ખાસ તો પ્રકૃતિ સાથે સમય જો ગાળો તમે તો જાત સાથે વધુ સરળતાથી કનેક્ટ થઈ શકો સો ઇટ લુક્સ હવે મારે એક બીજી વાત કહેવી છે મારે થેન્ક યુ પહોંચાડ્યું છે ભલે હું નથી વાંચતો મારા મમ્મી તો વાંચે છે ને એટલે અને એવું થોડી છે કે છાપું હું નથી વાંચવાનું સ્વાભાવિકપણે વાંચવાનો જ છું દુનિયા સાથે કનેક્ટેડ રહેવાનો જ છું પરંતુ આ એક જીવન એક ગાળો એવો હતો મારા માટે કે જેમાં મેં અઢી ત્રણ મહિના ન્યૂઝપેપર ખાસ વાંચ્યું નહીં પણ આ જેમણે પણ સવારના પર્વમાં અમારા સુધી પહોંચાડ્યું એમને મારે થેન્ક યુ તો કહેવું જ આવા અસંખ્ય લોકો છે કે જે બીજાના જીવનમાં શાંત રહીને કંઈક કામ કરે છે પોતાની આજીવિકા તો રળે જ છે પણ એમના વિશે ક્યારેય ચર્ચા નથી થતી પછી એ શેરી વાળનારા હોય ન્યૂઝપેપર પહોંચાડનારા હોય સવારના પહોરમાં કડકડતી ઠંડીમાં આપણા સુધી દૂધ પહોંચાડનાર હોય એ બધાને પણ થેન્ક યુ બહુ જ બધા લોકો રિક્વેસ્ટ કર્યા છે લાઈવમાં જોઈન કરવા માટે ચોક્કસ આપણે પછી ક્યારેક એના વિશે વાત કરશું બટ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ઇન અને આઈ હોપ કે તમને આજે જે ચોવીસ કલાક રોકડા મળ્યા છે એનો તમે ભરપૂર ઉપયોગ કરો કુદરત સાથે કનેક્ટેડ રહો થેન્ક યુ લોટ્સ ઓફ લવ જાદુ કી જપ્પી રેડિયો પર બોલો છો એવું બોલો હાય હું છું ધ્વનિત ગુડ મોર્નિંગ ડિયર